થેન્ક યુ. આટલું સરસ રીતે આખી પ્રવૃત્તિનું મિત્તલ તરીકેનું સન્માન એવું કહેવા કરતાં પ્રવૃત્તિ, કેમ કે એનાથી જ હું છું અને મારી ઓળખ છે એમ. એટલે શક્તિ ફાઉન્ડેશન સોનલબેન, આપ સૌનો હૃદયપૂર્વક આભાર. અને એ સન્માનને અમે સૌ વિચરતી જાતિના લોકો સ્વીકારીએ છીએ. હું એવું કહેતી હોઉં છું કે સન્માન એ આમ બહુ ગમે એમ, વ્યક્તિગત રીતે કહીએ ત્યારે. અને ઘણા બધા મને પૂછે કે ઓ તમને તો બહુ જ બધા એવોર્ડ મળ્યા આ તે એમ, એટલે તમને બહુ જ સારું લાગતું હશે. હું એવું કહું કે એવોર્ડ કે આ સન્માન છે ને, એ એક ટાઈમ હતો જ્યારે પેલું ભણી અને તરત આ કામ પસંદ કર્યું ને કરવાનું શરૂ કર્યું, ત્યારે શરૂમાં કોઈ કેમ કહે ને પેલી પીઠ થાબડવા જેવું કે તમે સરસ કરો છો એમ, એટલે ત્યારે બહુ જ મજા પડતી હતી. ત્યારે એમ થતું હતું કે વાહ, આટલા બધા લોકો આપણને પોંખી રહ્યા છે સરસ રીતના, એટલે આપણે સરસ કરી રહ્યા છીએ એમ. પણ પછી ધીમે ધીમે તમે આખા કામમાં એવા સરસ રીતે પરોવાતા જાઓ, અને જ્યારે એ પેઇન દેખાયું એટલે ફિલ્ડમાં ગઈ વિચરતી જાતિઓ સાથેની વાતમાં, એ લોકોના દુઃખ દર્દ જોઈને એવું થયું કે મારે કંઈક કરવું જોઈએ. હું માણસ છું ને અલ્ટિમેટલી, અને હું ઈશ્વરને પણ માનું છું. હું એવું માનું છું કે જે ઈશ્વરની સંતાન હું છું એ ઈશ્વરના સંતાન આ લોકો પણ છે. પણ કદાચ થોડુંક વાલ ઈશ્વરનું આ એના સંતાનો છે, પણ વાલ થોડુંક ઈશ્વર એને ઓછું કરતું લાગે છે, એટલે આ દુઃખ છે એમ. એટલે હું એવું માનું છું કે વાલ કદાચ મને વધારે કર્યું છે, તો મારે એ વાલને થોડું વહેંચવું જોઈએ એમ. એ સમજણ ધીમે ધીમે એમની સાથે ડેવલપ થતી ગઈ. અને પછી તો આ સન્માન કે કોઈ વ્યક્તિ પેલું પીઠ થાબડે ને, ત્યારે બહુ જ આનંદ એ વાતનો થાય કે આ વ્યક્તિએ વિચરતી જાતિનો સ્વીકાર કર્યો. હા, એણે એના અસ્તિત્વને સ્વીકાર્યું કે આ લોકો છે. શરૂઆતથી અને અત્યારથી અમે લોકો બધા જ વારે ઘડીએ ને, સરકારમાં તો ખાસ કહું કે આ એવા લોકો છે ને જે દ્રશ્ય આપણા દ્રશ્યમાન છે, આપણે બધા જ આ લોકોને જોઈ શકીએ છીએ. નટ બજાણિયા, વાદી મદારી, સરાણિયા, કાંગસિયા, બધા જ એમ. પણ એ આમ અદ્રશ્ય છે, એટલે કોઈને એની પડી નથી એમ. આવીને ખેલ કરીને જતો રહે, પછી આપણે એ વાદીને કોઈ દિવસ પૂછતા નથી કે તું શું કરે છે એમ. ભીખ માંગતી ચાર રસ્તા ઉપર બેન એના બાળક સાથે, આપણે એને પૂછતા નથી તારે કેમ ભીખ માંગવી પડે છે. બહુ જુદી ટોનમાં આપણે પૂછીએ છીએ કંઈક કામ કરતી હોય તો. હું એ જ કહું છું, કામ કરતી હોય તો આવું શરીર હુસપૃષ્ઠ આપ્યું છે એમ. પણ પછી એની અંદર જવાની વાત છે ને, એ કદાચ અમે બધા એમાં હું ઊંડા ઉતરવાની મેં કોશિશ કરી છે. અને એટલે આ બધા સન્માન અને આ બધું ગમે રાધર એવી રીતના કે ખૂબ લોકો સુધી આ વાત પ્રસરે અને લોકો વિચરતી જાતિને લોકો જાણે અને એમની પીડાને સમજીને એમાં સહભાગી એને પણ આપણે સ્વીકારીએ રીતના. એટલે ફરીવાર એક વખતે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ માટે. આજે જે બહુ જ અદ્ભુત વાત છે, 8 માર્ચ એમ. ક્યારે કેવું, નાની હતી ત્યારે તો આ બધું સ્ત્રીને આ બધું બહુ સમજણ નહોતી પડતી એમ, કેમ કે મારી મમ્મી અહીંયા છે અને એમણે કોઈ દિવસ આ ભેદની વાત આવે ને સ્ત્રી અને પુરુષ જેન્ડરની રીતે, તો કોઈ દિવસ એવી વાત આવી જ નથી. મારો ભાઈ, એની હંમેશા ફરિયાદ હતી કે મારી મમ્મી છે ને એને દીકરીઓ બહુ પ્રિય છે એમ. એટલે વાંક મિત્તલનો હોય તો માર મને જ પડે એમ. હા, અને એ સાંવરણી લઈને મમ્મી એને મારે, એ બહુ જ આમ અદ્ભુત ચિત્ર દેખાય એમ. એટલે કોઈ દિવસ એ વાત ક્યારે આવી જ નથી કે આ ભેદ હોય. ક્યારે એણે મને એવું નથી કીધું કે રાત પડી ગઈ હવે બહાર ના નીકળતી એમ. હું 12 વાગે ઘેર પહોંચું તો એ મને એવું કહે કે જમવાનું છે એમ, તું એટલે બરાબર પહોંચી ગઈ એમ. ક્યારે હું આજે પણ ઘરેથી નીકળું તો એ મને એમ ના કહે કે પહોંચે એટલે ફોન કર દેજે. અને હું એને કહું કે હું પહોંચી જ જવાની છું, નહીં પહોંચું તને ખબર પડી જશે એમ. હા, આ એક અદ્ભુત લિબર્ટી એણે જે મને આપી ને, એના કારણે આજે હું અહીંયા છું. અને અહીંયા છું એ સાથે સાથે એક સ્ત્રી તરીકે શું કરી શકાય છે એ બધું બહુ જુદી રીતે એને વિઝ્યુઅલાઇઝ કરી શકાય છે અને એને અમલ પણ કરી શકાય છે. હા, જયભાઈએ બહુ સરસ વાત કરી કે પેલું કહેવાય ને કે એને સાંભળવાની વાત છે. ઘરમાં પરણીને આવતી છોકરીની વાત છે કે કેટલા વર્ષ, 24-25 વર્ષ એક નવા જ એન્વાયરમેન્ટમાં, 25 વર્ષ જ્યાં રહી છે એના પછી નવા એન્વાયરમેન્ટમાં એને જવાનું છે, તો એડજસ્ટ થવાની વાત છે એમ. હું જે જાતિ સાથે કામ કરું છું મને એમ લાગે છે કે આમ કેટલી તુચ્છ લાગે. હા, સ્વીકારવાની વાત આવે ને ત્યારે બધાને એમ થાય કે આ લોકો તો ગંદા ગોબરા, એની બાજુમાં પણ ના બેસાય, આપણે એને બહુ ઇઝીલી આવકારીએ પણ નહીં. પણ હું એમ કહું કે આપણા જેવા દરેક સમાજે છે ને આ જાતિઓ પાસેથી સ્ત્રીઓના સન્માનની વાત છે ને એ શીખવાની જરૂર છે. અદ્ભુત સમજણ છે. અને મને સેલ્યુટ કરવાનું મન થાય ક્યારેક, તો એમ થાય કે આ જ ઈશ્વર છે ખરેખર, એને પગે લગાય. એક જ વાત એમ, કાંગસિયા સમાજ છે આખો, અને ત્યાં આગળ છોકરીના લગ્ન જ્યારે નક્કી થાય છે અને પછી છોકરીના લગ્ન થઈ જાય છે ને, પછી એ છોકરી સાસરીમાં જાય છે અને એ પછી પતિ પત્નીની વચ્ચે, બંનેની વચ્ચે કોઈ કારણસર અગર એડજસ્ટમેન્ટ નથી થતું, અણબનાવ રહે છે. દીકરાનો વાંક હોય ને પોતાના,
તો પણ પેલો સમજાવટની વાત, પિયર પક્ષ આવતો જ નથી ક્યાંય પિક્ચરમાં. એ એમ કે દીકરી અમારા ત્યાં પરણીને આવીને પછી અમારી એ વહુ નહીં, અમારી દીકરી જ છે એમ. એટલે એ ત્યાં સુધી કે છોકરા અને પોતાની પુત્રવધુ બંનેની વચમાં મેળ નથી પડતો, આ લોકો કોશિશ કરે છે, કોઈ ત્રીજાનું ઇન્ટરફિયરન્સ નથી, પિયર પક્ષનું તો બિલકુલ નહીં. એ સમજાવે છે કે તમે આમાં એડજસ્ટ કરો, સરસ રીતના થઈ શકે આવું તેવું, અને છતાંય એ લોકોને એવું લાગે છે કે ના, હવે તો શક્ય જ નથી આ બંનેનું સાથે રહેવું. તો એ સાસરીવાળા છે ને, એ એની આ પુત્રવધુ છે એના બીજે લગ્ન કરાવે છે અને એ પિયર બને છે. હા, કેટલી હદ, મને એમ થાય કે આટલું આપણે સ્વીકારી શકીએ. ખાલી એ કહે ને કે નથી ગમતું, ત્યાંથી જ આપણી આપણા ભવા જુદા થઈ જાય, સીધી પિયર મોકલી દેવાની અને બહુ જુદા જ પ્રકારે આખી વર્તવાની વાત એમ. હજી બીજું એક ઉદાહરણ, હા, આમાં જે પેલું 25 વર્ષની સમજણવાળી વાત છે ને, વાદી સમાજ છે, સાપના ખેલ કરવાવાળો મૂળ, તો એ લોકોમાં અદ્ભુત રિવાજ એમ, એવો કે જ્યારે છોકરા છોકરીની ઉંમર પુખ્ત થાય છે લગ્નની એમ, હા, એટલે પછી એ લોકો ચોમાસા વખતે બધા ભેગા થાય અને પછી નક્કી કરે કે ભાઈ મારી દીકરી છે ને તમારો દીકરો છે, બંનેને મેળ આવે એવું છે, લગ્ન થઈ શકે એવું છે. તો ત્યાં એવું થાય કે ઓકે બરાબર છે, આવું સરસ લાગે છે, સારું તારા દીકરાને માર ઘેર મોકલી દેજે એમ. હા, બીજી કોઈ જ ફોર્મલ વાત નહીં, કોઈ અંગૂઠી પહેરાવવાની વાત નહીં, કશું જ નહીં. અને દિવાળી પછી પેલો છોકરો છે તે છોકરીના ઘરે રહેવા જાય, ત્યાં જાય પછી આપણને થાય ત્યાં જઈને શું કરે એમ, તો એની પરીક્ષા નહીં એમ, લેખિત એવી કોઈ પરીક્ષા નહીં, પણ ત્યાં શું કરવાનું, તો એણે કમાવા જવાનું, સવારે વહેલા ઉઠવાનું, એણે ચા બનાવવાની, નાસ્તો બનાવવાનો, શાક કાપવાનું, રોટલી રોટલા જે પણ કરવાનું છે કરવાનું, કપડાં ધોવાના, એનો થનારો સાળો, એનું નાનું બચ્ચું હોય તો એને સાચવવાનું, બધું જ પોટી પીપીથી લઈને બધું જ કરાવવાની જવાબદારી પેલા જે જમાઈ થનારો, હજી તો નક્કી જ નથી, એણે આ રીતે 8 મહિના કામ કરવાનું અને પછી કમાવા પણ જવાનું. એ આઠ એ કમાઈને સાંજે આવી એને એના સસરાના હાથમાં પૈસા આપવાના એમ. હા, આ એની પેલી કહેવાય ને કે એની કેટલી કેપેસિટી છે, એ સરખું કરી શકે કે નહીં આ બધું, એ લોકો બરાબર આ 8 મહિનામાં. ત્યાં સુધી કે આપણા ઘરમાં એવું છે કે સસરા હોય ને તો છોકરી વહુ છે એ પલંગ પર ના બેસે, આમન્ય રાખવાની વાત છે, તો આને એ બધી જ આમન્ય રાખવાની, એક નીચે જ બેસે, જમાઈ કોઈ દિવસ ખાટલે ના બેસે. બીજું, આપણી સાડીનો ડ્રેસ કોડ છે, છોકરીઓ પરણી જાય એટલે સાડી ગમે કે ના ગમે, હવે તો ઘણો બદલાવ આવ્યો છે પણ છતાંય ડ્રેસ કોડ છે આપણા બધાનો એમ, માથે ઓઢવાનું પણ વાત આવે છે. અહીંયા જમાઈનો ડ્રેસ કોડ છે લુંગી પહેરવાની ને અહીંયા રૂમાલ બાંધવાનો એમ, એટલે વસાહતમાં જાઓ એટલે તમને ખબર પડી જાય કે આ ઘર જમાઈ છે એમ, કોઈ એ કહેવાનું નહીં એમ. આ 8 મહિના ચાલે એ પછી એના લગ્ન થવાની, અરે 8 મહિના પછી પાછું ચોમાસામાં છોકરો ઘરે જતો રહે 4 મહિના. 4 મહિના પછી આ બંનેના પેરેન્ટ્સ ફરી મળે, મળ્યા પછી અગેઈન એવું થાય કે કેવું લાગ્યું એમ, બહુ વિનમ્રતાથી છોકરાવાળા છોકરીના પેરેન્ટ્સને પૂછે એમ. પછી પેલા છોકરીનો બાપ છે ને એમ લાગે કે ઠીક છે બરાબર છે સારું, તો પછી એની કાચી સગાઈ થાય, કાચી સગાઈ. હા, પછી કાચી સગાઈ કમ્પ્લીટ થયા પછી એ અગેન દિવાળી પછી ફરી 8 મહિના માટે જાય, એ 8 મહિના બરાબર રહ્યું દેન પાકી સગાઈ થાય, અને પછી ફરી 4 મહિના માટે પાછા મળે ત્યાં લાગે કે બરાબર છે, તો ફરી 8 મહિના માટે જાય ને દેન, એવા 24 મહિના એવી રીતે રહે પછી એનું લગ્ન થાય. છોકરાઓ ફ્રસ્ટ્રેટ ત્યારે થાય કે જ્યારે 24 મહિના કમ્પ્લીટ થાય અને પછી પેલી છોકરીનો બાપ એમ કહે કે નહીં પસંદ, એટલે બહુ જ ફ્રસ્ટ્રેટ આખા થઈ જાય એમ. હા, આ પ્રથા કેમ ગમે એમ, આમાં બહુ મજા આવે જ્યારે આખી વાત સાંભળીએ ને ત્યારે. પણ હું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને એવું કહીશ કે તમે એક, તમારે એક દીકરી છે, હા, જ્યારે જન્મે છે બહુ નાનકડી, આજે હું એને આજે પણ પેલું દીકરી સાસરે જવાનું ગીત, મારી તો દીકરી 5 જ વર્ષની છે પણ પેલું સાસરે જવાવાળું ગીત, અને હમણાં કિંતુદાન પેલું ગાયું મારી લાડલીવાળું ગીત એમ, એ સાંભળું તો મને અત્યારે રડવું આવે એમ. જાણે મને એમ લાગે કે મારી દીકરી આ 25-30 વર્ષ કે એને લગ્નની ઉંમર થઈ ગઈ ને જઈ રહી છે એવું. આપણે બધા જ, કેમ કે આપણા દરેક ઘરમાં બેન છે ને, આપણે ક્યાંક તમારી દીકરી પણ હશે એમ. એટલે પેલા વાદીને મેં પૂછ્યું કે આખા રિવાજ પાછળનું કારણ, તો બહુ ફન લાગે એમ સાંભળીએ ને તો એવું થાય આપણને, અને આપણે હસીએ પણ ખરા. ત્યારે એ અભણ લાગતો, સાવ ગવાર જેવો લાગતો માણસ, એણે મને એવું કીધું, મને કહે કે બેન કેવી રીતે આપણી આટલા વર્ષો સુધી આપણી સાથે રહેલી દીકરીને પેલા સામેવાળાને ઓળખતા પણ નથી, એના ઘેર એમને મજા આપી દેવાની એમ. પેલો વ્યક્તિ જો મારા ત્યાં આવી અને એ પેલો છોકરો અહીંયા આગળ આવી અને જોશે તો એને ખબર પડશે કે અમે કેટલું તેલ નાખીએ છીએ, અમે કેવું તીખું ખાઈએ છીએ, મારા ઘરની રહેણસહેણ કેવી છે, અમારા બધાના સ્વભાવો કેવા છે, આ બધું જ જે છે તે અમને ખબર પડશે, એને ખબર પડશે. તો આ દીકરીને જ્યારે સાસરીમાં જવાનું થશે તો એને એડજસ્ટ થવામાં આ છોકરો છે તે મદદ કરશે એમ.
કેટલી અદ્ભુત વાત છે એમ. અને મને એમ લાગે કે આ એમ્પાવરમેન્ટની રીતે વિચારી, મને તેમ થાય કે આ દરેક સમાજે ખરેખર આ તો રિવાજમાં લઈ આવવાની વાત છે. તો આ પ્રશ્નો જે અત્યારે થાય છે ને કે એ બહુ જ ઓછા થઈ જશે, એ ત્યાંથી જ પહેલાં જ 8 મહિનામાં, 8 મહિના બી પૂરા નહીં થાય, એની પહેલાં જ ફેસલો આવી જશે કે આ લાયક છે કે નથી એમ. હા, બહુ બહુ મને એમ થાય કે હું આટલી મોટી થઈ, હા મારી ચોઈસ છે, મારું આ બધું છે, અને ધેન મને પરણાવવામાં આવે અને પછી સડનલી એવું થાય કે પેલો આટલું ભણું. હું ઘણી બધી કોલેજમાં દીકરીઓ સાથે વાત કરવા જઉં ને એટલે હું છોકરીઓને પૂછું કે આપણે ભણીએ છીએ કેમ એમ. હા, આમ આજે મને પુરુષ માટેની વાત નથી કરવી, મારે સ્ત્રીઓ સાથે વાત કરવી છે, એમ છોકરીઓ સાથે વાત કરવી છે. હું પૂછું કે આપણે ભણીએ છીએ કેમ એમ, એટલે એવું થાય. એટલે હું એમને કહું કે પહેલાં તો સાયલેન્ટ જ હોય, કોઈ કશું બોલે જ નહીં એમ. એટલે હું કહું કે ના, તમે એકદમ પ્યોરલી સાચા મનથી સાચું છે ને મને કહો કે આપણે ભણીએ છીએ કેમ એમ. એટલે પછી કેટલાક એવું કે અમને નોકરી મેળવવી છે, અમે ભણીએ તો બહુ સારું થાય, આમ છે તેમ છે એવું બધું એમ. એટલે પછી હું કહું ના, એકદમ હજી હું જે મેં જે સાંભળ્યું છે ને વિચાર્યું છે ને જવાબ નથી, તમે સાચું કહો એમ. એટલે પછી હું પૂછું કે સાચું એવું કહો કે લગ્ન પછી મને સારો વર મળે ને એના માટે હું MBA કરું છું કે એન્જિનિયરિંગ કરું છું, આવી છોકરીઓ છે. અને તમે નહીં માનો, છોકરીઓ આંગળી ઊંચી કરે. અને ગાંધીનગરની એક કોલેજમાં જ્યારે આ આખી વાત થઈ તો 90% છોકરીઓ આંગળી ઊંચી કરી MBA અને આ ફાર્મસીમાં એમાં ભણતી છોકરીઓ. મને એટલું બધું દુઃખ થયું કે સાલું છોકરા માટે ભણવાનું મારે એમ, મારે મારી માટે નહીં ભણવાનું. હું મિત્તલ છું કે હું લક્ષ્મી છું કે હું XYZ જે પણ છું એમ, હું મારા માટે કેમ ના ભણું એમ. અને શું કામ છોકરો મને ચોઈસ કરે યાર. હા, હું ચોઈસ કરું ને. આજે જયભાઈએ કીધું એ પ્રમાણે આપણે બધા જાણીએ છીએ જે ઇનબેલેન્સ રેશિયોવાળી વાત છે એમ, તો એ ચોઈસ છે આપણી પાસે, કેમ ના એ રીતે કરી શકીએ. પણ એ થિંકિંગમાં જ ક્યાંક આવતું જતું. એટલે પેલું ભણ્યા પછી લગ્ન પછી બહુ જ બધા લોકો એવા હોય, અમારી સંસ્થામાં બી કામ કરવા માટે આવે ત્યારે બી એવું થાય કે કેટલો ટાઈમ હોય, બહાર કેટલો ટાઈમ જવાનું એમ, કેમ તો પછી અમારા ઘરના ગમે નહીં એમ. એટલે હા, અને એમને આટલું જ ગમે એમ, આટલાથી આટલા ટાઈમમાં જ હું આ કામ કરી શકું એમ. હું એમ કહું તને ગમે છે, એને તો ગમે જ છે, પણ પેલા ઘર સાથેના એડજસ્ટમેન્ટની વાત આવે. અહીંયા હવે મને એમ થાય કે સ્ત્રી તરીકે મારે એ વિચારવાનું છે કે મને શું ગમે છે ને હું કોને પસંદ કરું એ રીતના. એ સમાજનાથી એ બહુ જ સાચી વાત છે કે એ એટલું ઇઝીલી સ્વીકારતો નથી કે તમને જે ગમે છે બધું જ કરવા દે છે. પણ અહીંયા તો સહજીવનની વાત આવે છે ને. હા, હસબન્ડ વાઇફ તરીકે એક બહુ જ એક સદગુરુનો એક વિડીયો હું જોઈ રહી હતી, એમાં એ ઓડિયન્સ સાથે ઇન્ટરેક્શન કરતા હતા અને એમાં એક સ્ત્રી છે એવું પૂછે છે કે મને છે ને યોગાની બહુ જ બધી વાતો થાય છે, મને યોગા કરવાનું ખૂબ મન છે એમ. એટલે પણ મને છે ને ટાઈમ જ નથી મળતો, હું 5:30-5 વાગે ઉઠી જાઉં છું અને પછી મારું બેબી છે મારું, એને મારે સ્કૂલ મૂકવાનું, એનું ટિફિન તૈયાર કરવાનું, મારા હસબન્ડને પણ એનું ટિફિન તૈયાર કરીને આપવાનું, મારા ઇનલોઝનું આ કરવાનું તે કરવાનું, 9 વાગે મારે ઓફિસ જવાનું. એટલે એટલી બધી ભાગતી હોઉં છું ને, જે હમણાં જયભાઈએ કહ્યું એ પ્રમાણે આટલા બધા કામ, જે 1.5 મિનિટની વાત કરીને એવી રીતના એટલા કામમાં હું વ્યસ્ત હોઉં છું કે હું યોગ નથી કરી શકતી એમ. અને મને મને બહુ જ મન છે અને સાંજે પણ આવું થાય છે કે હું કામ કરી અને પછી પાછી આવું છું અને મારાથી સમય જ નથી રહેતો એમ. તો મને એમ થાય કે અહીંયા તો સહજીવનની વાત આવે. તમે પેલીને પૂછ્યું છે કે તને શું જોઈએ છે, એને યોગનું મન છે, તો આપણે એને એક વખત પૂછીને તો કે હું તારી માટે 1/2 કલાક એડજસ્ટ કરીશ એમ, એ નથી થતું એમ. અને એટલે જ આ બધા પ્રોબ્લેમ આપણને દેખાતા હોય. એક હમણાં જ નજીકના પરિવારમાં જ એક લગ્ન થયું, 4-1 મહિના લગ્ન ટક્યું અને પછી પેલી છોકરી હતી એણે કીધું કે મારે નહીં રહેવું આની સાથે. એટલે આખું કુટુંબને બધા જતાં ખળભળી ગયા, 4 જ મહિના આટલો બધો લગ્નનો ખર્ચો કર્યો છે અને હવે તું એને ના પાડી દે છે, તને ભાન પડે છે એમ, બે તરફી, પેલી છોકરી અને પેલા છોકરા બંનેના તરફી એમ. છોકરો કહે છે કે મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી, આ છોકરીને પ્રોબ્લેમ છે. છોકરીએ એવું કીધું, મને બહુ સેલ્યુટ કરવાનું મન થાય છોકરીને, 22 વર્ષની છોકરી, પણ એને એવું કીધું કે મારી ક્યાંય સ્પેસ નથી એમ. હા, 4 જ મહિના પહેલાં મારા લગ્ન થયા છે અને લગ્ન પછી પેલો ભાઈ મને હરેક ચીજમાં એવું કયા કરે છે કે આ કર, આ ના કર, આ નહીં કરવાનું, આ અમને નહીં ગમે, આ થશે તે થશે, આટલું છોડી દે તારે આ જ કરવાનું. તો આટલા બધા રિસ્ટ્રિક્શન કેમ એમ મારી ઉપર એમ. હા, હું ફેમિલીથી બિયોન્ડ, હું એવું નથી કહેતી કે દરેક સ્ત્રીએ છે તે ઝંડો જ પકડી લેવો અને કુટુંબ ચલાવવાનું જ નથી, આપણે બહાર જ નીકળી જાઓ, ના બિલકુલ નથી કહેતી. બે વાત છે આમાં, પરસ્પર સમજણની વાત. હું આજે અહીંયા આગળ છું, મારી દીકરી 5.5 વર્ષની છે, તો મારા હસબન્ડ છે એ ક્લાસોનો ઓફિસર છે, એને સંભાળી રહ્યા છે, હું અહીંયા છું એમ. હા, તો કેવું થયું, એ સીધી રીતે એણે સ્વીકારી લીધું હોય એવું તો નહોતું ને, પણ બેસીને ડાયલોગ કર્યો એમ. અને દરેક સ્ત્રી સાથે ડાયલોગ કરવાની બહુ જરૂર છે અને સેમ વે સ્ત્રીઓએ પણ આ સમજવાની જરૂર છે. આપણને બધાને પણ એક બહુ જ ના, આજે સવારે
કાલુપુર બેંકના ડાયરેક્ટર સાથે મિટિંગ થતી હતી અને એમાં પટેલ સમાજની બધી વાતો થતી હતી, ઇનબેલેન્સ રેશિયોની પણ એમાં વાત આવી અને એમાં ક્યાંકથી ને ક્યાંકથી વાત આવી શ્રીમંતની વિધિની એમ. એટલે પહેલાં જે ડાયરેક્ટર્સ જે બેઠા હતા ને બધા બહુ, એટલે એ કહે છે કે ના સાચી વાત છે, સ્ત્રીઓ સાથે જે થયું એ બરાબર નથી, આપણે બધાએ એમાં સન્માન સ્ત્રીઓનું કેવી રીતે વધી શકે એના માટે ઓફકોર્સ આખા સમાજે લાગવું જોઈએ એમ. પછી એમણે મેં કીધું પણ કેવું છે, આમાં ફક્ત પુરુષોએ સમજવાની જરૂર છે એવું નથી, એ સ્ત્રીઓએ સમજવાની જરૂર છે. હા, જેમ કે એક શ્રીમંતની વિધિમાં એક પણ પુરુષ નથી. એટલે હું એવું કહું કે સ્ત્રીઓએ એવું બોલવાનો પણ બિલકુલ અધિકાર નથી કે અમારી ઉપર સદીઓથી પુરુષોએ અત્યાચાર કર્યો છે. ક્યાંક આપણે કરવા પણ દીધો છે ને ક્યાંક આપણા મનમાં એટલો બધો ગળથૂથીમાં એ ઘૂસી ગયો છે. શ્રીમંતની આખી વિધિ કમ્પ્લીટ થાય પછી એ જે છોકરીનું શ્રીમંત થઈ રહ્યું છે એના ખોળામાં છોકરાને બેસાડવાની વાત આવે. સૌથી પહેલાં કોઈ પણ એવું નહીં કે દીકરીને બેસાડો એમ. હવે એમાં તો કોઈ પુરુષ નથી આવતો તો સ્ત્રી તરીકે મારે જ કરવાનું છે એમ. ત્યાં જેટલી પણ ઉપસ્થિત છે સ્ત્રીઓ આ નિર્ણય ના લઈ શકે એમ. કેમ, દીકરી તો વાલનો દરિયો ના આવા કાર્યક્રમો કરવાય શું કામ પડે એવું થાય મને, એ છે જ વાલનો દરિયો. હા, પુરુષ પણ હું કોઈને એવું નથી કહેતી, આમાં સમજણનો પરસ્પર ઓફકોર્સ છે. બહુ જ બધા પ્રશ્નો એવા છે કે જ્યાં એક માનસિકતા જુદા પ્રકારે જોવાની આખી વૃત્તિને બધું જ છે એમ. એટલે પણ છતાંય ક્યાંક ડાયલોગની પણ વાત છે અને સ્ત્રીએ પેલું પોતાનું સન્માન, આનાથી હું નીચું નહીં ચલાવું એમ. હા, એ કહેવાની ક્યાંક ટેવ પણ પાડવી પડશે, ઝઘડવાનું નથી એની માટે. ક્યાંક જરૂર પડે તો એક હું પણ પાછી ગઈ છું. હા, મેં આજે આ કરવાનું શરૂ કર્યું તો કોઈ પણ વ્યક્તિ ના સ્વીકારે કે તમે આ ડફેરોની વચ્ચે ફરો, વાદી મદારીની વચ્ચે ફરો, કોઈ પણ નહીં પચે એવું હતું જ નહીં. ભાઈએ પરિચય આપે એમાં કીધું કે શેરડી કામદારોની સાથેનું, હું 1.5 મહિનો આ તમારા સુરતની આસપાસમાં જ છે, બધા શેરડી કામદારો પેલું પ્લાસ્ટિકનું કંતાન નાખી અને એમાં રહેતા, હું 1.5 મહિનો એમની વચ્ચે રહી. કોઈ પણ ફેમિલી ના સ્વીકારે કે તમે ત્યાં આગળ રહો એમ. હા, નાવાનું ઠેકાણું નથી, તમારી સિક્યોરિટીના કેટલા બધા પ્રશ્નો છે, કાલે કંઈ પણ થઈ શકે છે ને, એવા ઇન્સિડન્ટ્સ બન્યા પણ ખરા એમ. પણ પેલું કહેવાય ને કે મેં સ્વીકાર્યું તું, મારે આ કરવું છે અને કરીશ તો જ મને દુનિયા સમજાશે કે કેવા પ્રકારની છે. અને મેં કર્યું એમ. આજે એક જુદી ગરિમા મેં મારી પોતાની બનાવી છે, તો એ ગરિમા એકી એક સ્ત્રીમાં એ ચૈતન્ય છે અને એકી એક સ્ત્રીમાં એ વસ્તુ પડેલી જ છે. જસ્ટ એક વખત એનું અને શેર તો કરો. આપણે કુથલી શું કામ કરીએ આખો વખત, અને આપણા નામે આટલા ખરાબ જોક કેમ બને. મને બહુ જ એટલું વાહિયાત લાગે ને કે હરેકમાં આવે ત્યારે પત્ની તો આમ કે પત્ની તો તેમ. અરે એનાથી જ ઘર ચાલે છે ભાઈ. હા, શું કામ એ વસ્તુ હોય તો કોઈ વખત કોઈ સ્ત્રી બહાર આવીને એણે કીધું છે કે ના નહીં ચાલે, નહીં કરવું આ બધું એમ. પણ આપણે બોલતા જ નથી ને એ બધી, ક્યાંક સાહજિકપણે આપણે એ બધી વસ્તુઓમાં ભાગ પણ લેતા હોઈએ છીએ. દીકરીને ભણાવવાની વાતમાં આવે કે આગળ મોકલવાની છે, મૂર્તિયાને પસંદ કરવાની, ઓફકોર્સ છીએ આપણે તો એટલા ઓપન એમ. પણ છતાંય ક્યાંક એવું થાય તો આપણે તરત પાબંદીમાં, એઝ અ ફિમેલ માં તરીકે આપણે પણ એ સપોર્ટમાં આવી જઈએ છીએ. કેમ આપણે આપણી દીકરીના સપોર્ટમાં ના ઊભા રહી શકીએ એમ. અને કેટલું છીછરું લાગે એમ. પેલું પીરિયડ્સમાં થવાની વાત હોય ને, મારે હોસ્ટેલ છે દીકરીઓની, એટલે એમાં એ દીકરીઓને હું જ્યાં ભણી છું ત્યાં આગળ કે પીરિયડ્સમાં થવું એટલે એટલો બધો સંકોચ અને શરમ, જાણે કેટલો મોટો અપરાધ ભાવ કરી દીધો છે આપણે બધાએ. અને પછી જુદા પ્રકારના રિસ્ટ્રિક્શન એની સાથે. આદિવાસીમાં તમે જાઓ, હા, દીકરીઓના પીરિયડ્સમાં થવાની આખી ઘટનાને એ લોકો સેલિબ્રેટ કરે એમ, બધાને આખા ગામને ખબર પડે એમ. હા, કેમ આ સ્વીકાર છે એમાં બોલવામાં, શું અમુક શબ્દો ના બોલાય એમ, પીરિયડ્સમાં થયા છે તો એ વાત ના કરી શકાય, શું કામ એવા ક્ષોભને. અને એની સાથે જોડાયેલું છે કે ભાઈ મંદિરમાં ના જવું, આ ન જવું. ઈશ્વરને આપણે બધા માનીએ, એને ક્યાં આભળ છે, માતાજી નથી એમાં બધામાં. કેટલાક બાઉન્ડરીઝ એટલા વિચિત્ર પ્રકારે આપણે પોતે બનાવેલા છે ને, એને મને એવું લાગે છે કે આપણે બધાએ તોડવાની જરૂર છે. હું દેવી પૂજક બહેનોની સાથે કામ કરું છું, જોઉં છું કે કેટલી અદ્ભુત એમ્પાવર્ડ લેડી છે એરીએ. હા, એના વરને દારૂ પીવા પૈસા એ આપે, ઝઘડો તો આપણે તો ભણ્યા પછી તો સાલી સંકુચિતતા એટલી બધી વધતી ગઈ કે આપણે ડાયલોગ તો રહેતો જ નથી ક્યાંય, અને અંદર અંદરના ઝઘડા બી કોઈ સાંભળી ના જાય ને એવી રીતના એમ, અને કોઈને ખબર ના પડે ના તો બહુ જ થાય ત્યારે આપણે કોઈને કહીએ એમ. તો એ રીતે દેવી પૂજક સમાજ મને બહુ અદ્ભુત લાગે ને પ્રગતિશીલ લાગે. જાહેરમાં રસ્તાની વચ્ચે ઝઘડી શકે, એના વરને પેલી બેન મારી શકે ને પેલો વર એની વાઇફને મારી શકે, આ બધું જ થયા પછી સાંજે બે સુલે કરે, પેલા દારૂ પીવા પેલા ભાઈને પૈસા જોતા હોય તો પેલી 25 રૂપિયાના દારૂ પીવા પેલી સ્ત્રી આપે છે. હા, અને પાછી કે પણ કરે, હખણો રહે ને એટલા માટે બેન આપ્યા છે એમ. એટલે આ એનું એમ્પાવરમેન્ટ છે ને, જુદા પ્રકારનું એમ. હા, આપણે બધાને બહુ જુદા અને ક્યાંક એનાથી છોછ રાખીએ આપણે આ બધાને. મને એમ લાગે છે કે જુદા પ્રકારે આ બધી જ કમ્યુનિટીને, એ બધાને સ્વીકારવાની અથવા જોવાની જરૂર છે. આપણાથી બહુ દૂર નહીં પણ ડાંગના ધરમપુરને બધા વિસ્તારોમાં આદિવાસીઓમાં લગ્ન થતા હોય, તમે જજો કોઈક દિવસ, અદ્ભુત લગ્ન હોય. કેટલા વર્ષે તો 50 વર્ષે લગ્ન કરવા માટે બેઠા હોય, સાથે એમના છોકરાઓ બેઠા હોય એમ. હા,
કેમ તો સગવડ નહોતી એટલે ના કર્યા લગ્ન એમ. પણ પછી જ્યારે સગવડ થઈને સમૂહ લગ્ન કોઈ કરે, મરતા પહેલાં લગ્ન કરી લેવાય એવું નક્કી જ પાછું એમ, એટલે ગમે ત્યારે લગ્ન થાય એમ. સ્ત્રી સમાજને અને પૈતૃક એટલે પુરુષને સન્માન નથી એવી વાત ક્યાંય નથી એમ. એટલે પણ ત્યાં કોઈ સ્ત્રીએ સંઘર્ષ નથી કરવો પડતો કે લગ્ન પછી હું મારા પપ્પાનું નામ છે ને એ જ રાખીશ, એ તો ઇનબિલ્ટ છે. મને એમ થાય કે કોઈ દિવસ કોઈ વિરોધ કેમ નહીં કરતું કે લગ્ન પછી હું મારા પતિનું નામ નહીં લાવ, એટલીસ્ટ 2 મહિના તો ચલાવ્યો, પણ લગ્ન થાય એટલે એના ઇમિડિયેટ 6 મહિનામાં તો આના જ કાગળિયા શરૂ થઈ જાય, પેલા વરનું નામ અચાનક એની પાછળ લાગી જાય એમ. લગાડો હું ના નથી પાડતી, સમર્પિત ભાવ છે ને આપણે બંને એકબીજાને એટલે સ્વીકાર્યા છે એ માનથી કરીને કરીએ તો કરો એમ. એટલે પણ એના માટે મુદ્દો ના બનવો જોઈએ ને, એવા ઇશ્યુઝ પણ બની રહ્યા છે. તો મને એવું લાગે છે કે બહુ જુદી રીતે સ્ત્રીએ પણ પોતાની જાતનું એનાલિસિસ, આજથી 100-150 વર્ષો પહેલાં જે પરિસ્થિતિ હતી એમાં એક બદલાવ ચોક્કસ આવ્યો છે અત્યારે, જુદા પ્રકારે સ્ત્રીને જોવાની શરૂ પણ થઈ છે એમ. એટલે પણ છતાંય ક્યાંક સ્ત્રી તરફી પણ એક મનોમંથન કરવાની જરૂર છે એવું મને લાગે, અને એમાં સતત એ પોતાની જાતને હું એક સ્ત્રી છું ને હું સક્ષમ છું, હું આ કરી શકું છું, કોઈ માટે નથી કરતી પણ હું મારા માટે કરું છું આ કહેવાની પણ ક્યાંક જરૂર છે. અને સેમ વે હું ઘરમાં રહેતા એ લગ્ન કરીને જ્યાં જાય છે ત્યાં આગળ કે પિયરમાં પણ જ્યાં છે ત્યાં આગળ એ આખા કુટુંબને જ્યાં એ સહજીવન બધી જ રીતે છે એમ એ લોકોને પણ કહું છું કે એક જુદા પ્રકારે તમે આ સ્ત્રીને જન્મો, એ સ્પેસ છે ને એને આપો એમ. આપ એ મને એમ થાય કે એ આપવાની વાત પણ ના આવી, એ તો એ એક સમજણ જ હોય એમ. અને પેલું ઈશ્વર માટેનું હું હંમેશા એક બહુ સુંદર પ્રેયર છે અને આમ એ ઈશ્વરને સમર્પિત પ્રેયર છે, જીવન સુંદર બનાવવું તો તુજને ગમે, ખુદ ખીલું ને ખીલાવવું તો તુજને ગમે, પ્રેમ નિસ્વાર્થ કરવાનો અભ્યાસ જ્યાં તો પછી એકબીજાની ફરિયાદ ક્યાં, સૌને મારા બનાવું તો તુજને ગમે, જીવન સુંદર બનાવું તો તુજને ગમે. ઈશ્વર માટે આ કહીએ છીએ તો મને એમ છે કે મારા ઘરની સ્ત્રી, મારી દીકરી, મારી માં, આ બધાને હું એ નિસ્વાર્થ પ્રેમ ના કરી શકું એમ. રિસ્ટ્રિક્શન જ્યાં લાગવાના હોય કે તમને એવું દેખાય છે કે આ ભય છે કે આવું ના કરવું જોઈએ, તો જરાક હા ઉતાવળો અવાજ કરીને ખખડાઈને જ કહેવું એવું ક્યાં જરૂરી છે, એને પ્રેમથી પણ કહી જ શકાય છે કે આવું ના કરીએ મને આવું લાગે છે એમ. અને દેન ફ્રીડમ આપો ને. હા હું એમ કહું કે ખાડામાં પડ ખાડો છે એવું તમે એક વખત ચેતવી દીધું, દેન એ પડે છે તો એને ફરીવાર ખબર પડશે કે ત્યાં ખાડો હતો આમણે કીધું એમ. પણ પ્રયત્ન તો કરો એવી રીતના એમ. ફરીથી આ બધી એટલે જે જાતિઓ સાથે એને હું મેં કામ કર્યું છે અત્યાર સુધી અને એમની સાથેના જે મારા એક્સપિરિયન્સ છે બહુ જ અદ્ભુત છે. એક સ્ત્રીઓ સાથેની આખી વાતનો એક જુદો આખો સેમિનાર થઈ શકે. મને એમ છે કે એવી સમાજની સ્ત્રીઓ, આદિવાસી કે વિચરતી જાતિ પાસેથી પણ આપણે શીખીએ સ્ત્રી સન્માનની વાત અને એ પ્રકારનું સન્માન આપણે સ્ત્રીઓને આપીએ. એક દિવસ શું કામ 8 માર્ચ કે એના આજુબાજુના દિવસોને મહિલા દિન તરીકે સેલિબ્રેટ થાય, આખું વર્ષ અને આખી જિંદગી મહિલા દિન તરીકેની સેલિબ્રેટ કેમ ના થાય? એને હું મારી સાથે ને મારી સાથેનું એવું જ સન્માન જે મને મળ્યું છે એવું જ સન્માન એને કેમ ના મળે એમ. અને એ સન્માન જ્યારે આપણે બધા આપતા થઈશું ને આપણા ઘરની સ્ત્રીઓને, ત્યારે ખરા અર્થમાં એ 8 માર્ચ સેલિબ્રેટ થઈ એવું કહેવાશે. ફરી એક વખત થેન્ક યુ આ બધા માટે. શક્તિ ફાઉન્ડેશનનો પણ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ.